મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ડીજે પાર્ટીથી દર્દીઓને ખૂબ હાલાકી થઈ ડીજે પાર્ટીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો મોડી રાત સુધી આ ડીજે પાર્ટી ચાલી અને દર્દીઓ તેમના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ડીજે પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાયેલા છે વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન હવે તો જો કે જે નવા સુપ્રિન્ટેન્ડન્ટ આવશે તેમની પાસેથી જ જવાબ મેળવવાનો રહેશે કેમ કે હાલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમણે તો રાજીનામું આપી દીધું છે તો હવે આમાં બેદરકારી કોની જો ધ્વનિ જવાબ બે વ્યક્તિ પાસેથી મેળવાનો રહે છે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ એકલા પાસેથી આ જવાબ નથી મેળવાનો કારણ કે આ વાત કોલેજની છે મેડિકલ સ્ટુડન્ટોએ કરેલી પાર્ટીની છે એટલે આ જે સ્ટુડન્ટ્સની બાબત છે એ ડીનના અંડરમાં આવે અને ડીન છે શોભના ગુપ્તા જેનો મુલાકાત કરવા અને તેની પાસેથી આ માહિતી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે થઈ અને એબીપી સહિતના અન્ય મીડિયા કર્મચારીઓ પણ અહીંયા પહોંચ્યા છે પરંતુ શોભના ગુપ્તા હજુ સુધી તેમના ઓફિસ ડીન ઓફિસે આવ્યા નથી આ ઉપરાંત તેમનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો તો બેથી ત્રણ વાર જ્યારે તેમને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન રિસીવ નહોતો કર્યો અને બાદમાં તેમનો ફોન સ્વિચ ઓફ પણ આવી રહ્યો છે એટલે જે ડીન છે શોભના ગુપ્તા તેની પાસેથી જ આ જવાબ મેળવવાનો રહે કે પાર્ટી

આ બહુ મોટી બેદરકારી કહેવાય કે હોસ્પિટલ કેમ્પસ કે જ્યાં સાઇલેન્ટ ઝોન છે ત્યાં ભવિષ્યના ડોક્ટર્સ ડીજે પાર્ટી કરી રહ્યા છે હા જી હા ઘટના બની છે સિવિલ કેમ્પસમાં એમના સુપ્રિન્ટેન્ડર અને કોલેજના ડીન સાથે મારે વાત ચાલુ છે અને આ ઘટના સંદર્ભે કાયદેસર માં જે કડક પગલા લેવાના કાર્યવાહી કરવાની મેં સૂચના આપેલી છે અને આગામી પણ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને તે માટે પણ અમે કડક સૂચના આપી દીધી છે નહી પણ આ તો દર વર્ષે ડીજે પાર્ટી યોજાતી હતી આ તો મીડિયામાં હવે આવ્યું એટલે હવે કાર્યવાહી થશે હા એટલે અમે સૂચના આપી દીધી છે અને આગામી કાયદેસરની જે કડક કાર્યવાહી કરવાની છે એ પણ અમે ચાલુ કરી દેવાના છીએ

કાર્યવાહી કરવાનું કામ ચાલુ થઇ મારી એક વખત અને સુપ્રિન્ટ સાથે હું સંકલન કરીશ અને અમે ચોક્કસપણે પગલા લઈશું મીરાબેન એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આપનો આભાર તો ગાંધીનગર કોલેજના ડીન શોભના ગુપ્તા જેમની ભૂમિકા શંકાના દાયરામાં છે કેમ કે જવાબ આપવાથી તેઓ ભાગી રહ્યા છે શા માટે ભાગી રહ્યા છે એ જ જાણવું છે કેમ કે આ તેમની જવાબદારીમાં આવે છે હોસ્પિટલ ત્યાં છે અને કેટલા બધા દર્દીઓ કે જેઓ સિવિયર બીમારી સાથે ત્યાં દાખલ થયા હોય છે એ દર્દીઓ જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે એક તરફ એમના પરિવારજનોમાં એટલું ટેન્શન હોય અને બીજી તરફ ડીજે પાર્ટી એટલો ઘોંઘાટ એટલું ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે ચલાવી લીધું ડીને મંજૂરી કોણે આપી આ પાર્ટીને સૌથી મોટો સવાલ છે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ ડીજે પાર્ટી કરી રહ્યા છે તો શું એમનામાં એટલી સંવેદનશીલતા નથી શું એમને એ ખબર નથી કે હોસ્પિટલ આસપાસ છે તો એ સાયલેન્ટ ઝોન કહેવાય હોસ્પિટલમાં કેટલી ગંભીર બીમારીના દર્દીઓ દાખલ હોય છે કેટલા એવા પરિવારજનો હશે કે જે પોતાના સ્વજન કોઈ પણ રીતે સારી સારવાર મળે અને બચી જાય એની માટે પ્રાર્થના કરતા હશે તો શું આ ડોક ભવિષ્યના ડોક્ટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ્સને એટલી સંવેદનશીલતા નહીં હોય એટલું જ્ઞાન નહીં હોય મેડિકલમાં અભ્યાસ કરે છે તો એટલું તો ખબર હશે કે હોસ્પિટલ સાયલેન્ટ ઝોનમાં આવે તો શા માટે ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું